સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી આજે કૃત્રિમ તળાવોની મુલાકાત લીધી હતી અને ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું. આ સાથે જ કૃત્રિમ તળાવોના સ્થળો પર ગણેશ વિસર્જન અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, તેમજ કૃત્રિમ તળાવ ખાતે સુરક્ષા બંદોબસ્તની પણ સમીક્ષા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ કરી હતી. 14 છે, છેલ્લા 10 દિવસથી ઘરથી લઈને ગલીઓ સુધી, ગલીઓથી લઈને મોટા મંડળો સુધી શ્રી ગણેશજીની સ્થાપના કરી છે. અને આ 10 દિવસ દરમિયાન ખાસ કરીને સુરતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ ગણપતિ મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે અનેક સામાજિક જાગૃતિના કાર્યક્રમો ભી મંડળો દ્વારા ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી ડુમ્મસ ખાતે આજે ઓવારો છે અને ડુમ્મસના દરિયામાં હાલ તેઓ નાવડીમાં છે અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. ઓવારા ખાતે પહોંચીને પહેલા તો તેમને અધિકારીઓ સાથે તેમને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી અને હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી દ્વારા આજે ભગવાન ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ડુમ્મસના દરિયામાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે, તેઓ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરી રહ્યા છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી દ્વારા આજે ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે આજે ગણેશજીનું વિસર્જન થવાનું હોય સુરતમાં તળાવો તૈયાર કરવામાં આવે છે, તેમની મુલાકાત પણ આજે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી દ્વારા લેવામાં આવી છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, દરિયાની મધ્યમાં આજે ભગવાન ગણપતિની પ્રતિમાનું વિસર્જન, એક પ્રતિમાનું વિસર્જન થયા બાદ બીજી પ્રતિમાનું વિસર્જન પણ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે આજે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી પોતે અલગ અલગ ઓવારાની મુલાકાત કરીને સુરક્ષાની સમીક્ષા તો કરી રહ્યા છે, પરંતુ ભગવાન ગણેશજીની આરતી કરીને આજે પ્રતિમાનું વિસર્જન કરીને તે ભગવાન ગણેશજીના આશીર્વાદ લઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે આજે ગૃહમંત્રી પોતે અલગ અલગ સ્થળો પર જઈને સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. તેને હાલ જે ડુમ્મસના દરિયામાં આજે ભગવાન ગણેશજીની પ્રતિમાનું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા વિસર્જન કરાયું છે. કેમેરામેન રવિ વેદે સાથે અમિત રૂપાપરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.